નંબર એક અ અને અહીંયા જે પહેલામાં આવે છે બી ઓપ્શનવાળું, બીજામાં બી આવશે 8 અને ત્રીજામાં આવશે 13, સી ઓપ્શન સી આવશે. પછી આપણે અહીંયા ચોથું જોવાનું છે, એમાં 0 આવશે. પછી પાંચમામાં જોઈએ તો આ ડી આવશે, અને છઠ્ઠામાં જોઈએ તો 8 આવશે, અને સાતમામાં જોઈએ તો 5 આવશે, અને આ આઠમામાં જોઈએ તો આઠમામાં શું આવશે અહીંયા, તો સી આવી જશે. પછી નવમામાં જોઈએ તો સી આવશે 4, અને ડી 10મામાં જોઈએ તો આ ડી એ આવે છે. બીજામાં બ છે તો બમાં પહેલી ખાલી જગ્યામાં આવશે 3/5, અને બીજામાં આવશે 1, અને ત્રીજામાં આવશે 50 સેમી. આગળ જોઈએ પછી આપણે જોવાના ચોથું, ચોથામાં આવશે 5x-8 આવશે, અને પાંચમામાં આવશે 2^4, અને વિષમભાવ ત્રિકોણ પરિભ્રમણીય કોણ કેટલા હોય છે, 360 ડિગ્રીનો હોય છે. હવે બીજામાં તમે ધ્યાનથી જો, આ દાખલા આપેલા છે, ગમે તે 6 કરવાના છે 7માંથી, એ આ આખું સોલ્યુશન કરેલું છે, કેવી રીતે આવી આન્સર આવે છે એ પણ સોલ્વ કરેલું છે. જોઈએ તમે આવી રીતે સોલ્યુશન કર્યું છે. પ્રશ્ન નંબર 2નું અનો પહેલું જોઈએ તો 40% છે, અને ત્રીજામાં જે છે કેટલા છે, 9/10 આવશે. આગળ જોઈએ તો એમાં બીજામાં આવશે x=125, અને અહીંયા આવશે ચોથામાં -9/20 આવી જશે. પછી આ પાંચમામાં જોઈએ તો પાંચમામાં આવશે કેટલા, 220 આવી જશે, અને છઠ્ઠામાં જોઈએ તો અહીંયા 1386 આવી જાય છે. એ બીજા કોઈ મોકલ્યું છે, તેમાં અમુક આન્સર ખોટા છે, તમે અહીંયા જોઈ લો તો બધા આન્સર તમને સાચા મળી જાય છે. અહીંયા છે 7મામાં બી સી ડી કે આપશે. હવે ક્વેશ્ચન નંબર 2 જોઈએ, 2નું બ. ક્વેશ્ચન નંબર 2નું બમાં કેટલા છે, 2 ક્વેશ્ચનો છે, અને દરેક કરવાનું છે તમારે. 2 નંબરનું એક છે, તમારે આ જોઈ લેવાનું, અને આ જોઈએ કેવી રીતે સોલ્વ કરવી છે. તો આપણા આ છે, આ 2 પદો છે, એક પદી છે, અને આ 2 પદ છે જે દ્વિપદી છે, અને આ જે 3 પદ છે, 2 પદ છે આ ત્રિપદી છે. પછી આ બીજાનો ક્વેશ્ચન આવી રીતે સારી રીતે લખી લેવાના, તો આ બાદ કરી દેવાનું, તો આ આવી જશે, અહીંયા 0 થઈ જશે, અને અહીંયા પણ 0 થઈ જશે, અને અહીંયા કેટલા 3 બચશે, એટલે 3 અહીંયા લખ્યું છે. હવે આગળ ત્રીજો જોઈએ, ક્વેશ્ચન નંબર 3નું અ જે છે, નીચેના દાખલા ગણો, ગમે તે 4, એટલે એક 3 નંબરનું છે, અને મેં કાલે જે પેપર મોકલ્યો છે તેમાંથી 30-40% એમાંથી પૂછાયું છે. અહીંયા જો છે આકૃતિ 5મામાં જો, તો આ પહેલી આકૃતિ અને આ ત્રીજી આકૃતિને આપણે ચતુષ્ફળ બનાવી શકાય છે, અને આના આન્સર આપણે જોઈએ કેવી રીતે સોલ્વ કરેલું છે. આ 3નું પહેલું ક્વેશ્ચન છે, આવી રીતે આપણે સોલ્વ કરવાનું છે, અને 7500 આવી જશે. અહીંયા છે બીજો ક્વેશ્ચન છે, તો અહીંયા 2200 કિંમત આપશે. આવી રીતે તમારી છાપેલી કિંમત 100 છે, અને ડિસ્કાઉન્ટ 25 છે, તો ખરેખર કિંમત 75. તો ખરેખર 75 હોય કિંમત, ત્યારે છાપેલી કિંમત 100 હોય, અને 1650 કિંમત ખરી કિંમત હોય, તો છાપેલી કિંમત કેવી રીતે, તો આમ ક્રોસ ગુણાકાર કરવાનો, 1650 × 100, અને આ છેદમાં મૂકી દેવાના. આવી રીતે આ સોલ્યુશન કર્યું છે. હવે ત્રીજામાં જોઈએ તો ત્રીજામાં આવી રીતે સોલ્યુશન કરેલું છે. અહીંયા આ 10નું ગુણાકાર 6 થી કરી 61, અને આ 6 60, અને 1 61 થઈ જાય છે, છેદમાં 10, 5 2 10 13. પછી આ જે છે છેદને સરખા કરવા માટે લસાઅ લઈએ, તો 2નું ગુણાકાર કરી દેવાના, અને 13 2 26, 26માંથી 35 વધ્યું, 5થી ભાગાકાર કરી દેવાના, પછી 2થી ભાગાકાર કરીએ તો આમ આવી જશે. અહીંયા ચોથું આપેલું છે, પ્લોટની પરિધિ કેટલા, 308 આવશે, અને અહીંયા જે જવાબ આપેલું છે 49 મીટર આવી જશે. પછી ક્ષેત્રફળ શોધવાનું છે, તે 7566 આવી જશે. પછી 3નું બ જોઈએ, આ 3નું બ છે, બંને કરવાના છે, એટલે આપણે આ કેવી રીતે સોલ્યુશન કર્યું, આના આન્સર શું આપશે જોઈએ. અહીંયા બંને દાખલા સોલ્યુશન કર્યું છે, અને આના એની 2 ઘાત આપશે, આની કેટલા, 125, એનું આન્સર આવી જશે. આવી રીતે તમારે જોઈ લેવાને, આવી રીતે કરવાની છે. આ ક્વેશ્ચન નંબર 4નું અ છે, પહેલું જે છે ગમે તે 3 કરવાના છે, એટલે 4 નંબરનું 1 હશે, અને આ રચના દોરવાની છે, અને રચનાનું આપણે સોલ્યુશન કર્યું નથી. અહીંયા બીજા ક્વેશ્ચન આપેલું છે, એમાં પણ આપણે સોલ્યુશન નથી કર્યું, કેમ કે આ રચના છે, રચના બનાવી નથી. અને ત્રીજામાં જોઈએ, ત્રીજું આ ત્રીજી છે, અને આ ચોથું છે, એનું કેવી રીતે સોલ્યુશન કર્યું છે જોઈએ.
तो आ त्रीजा नु सोल्यूशन करेलू है ए आप अपने अहींथी शू करवाना है पांच माइनस करवाना है केम के अड़ी अड़ी के पांच बने बाजू थी अड़ी अड़ी माइनस पांच माइनस करवाना एट्ले आ साठ थी पची पंचावन रही गई पिस्तालीस एट पांच माइनस चालीस रहा आ रीते एल वन गुणिया वी वन करवा एल टू गुणिया वी टू एट के पांच सौ मीटर की वेघात आ जाए। चौथा में आपने जोए तो आप पहला ने बने सरवाड़ो करवा बने सरवाड़ो करो अँ बने सरवाड़ो करवा है बने ने सरवाड़ो कर लीधु पची शू करवा अपने अँ आज सरवाड़ो है अँ मूकीने बात करवा एम बात करिए तो माइनस सात ए प्लस आठ बी आ जाए। आ चार ब है नीचेना प्रश्नों मांगे मुजब आपो ए आ है एम नीचे के संमति थी सके तो अँ के तो आमनी संमति चार थाय थाय पची जो ईंट जो ईंट घनाकार ऊभा कापती आड़ा कापती बनता आड़ा छेद आकार तो ईंट नो लंबचोरस लंबचोरस तरबूज नो वर्तुड़ वर्तुड़ आ जाए। पची आ पांचमु दाखला है पांच दाखला है गमे ते चार करवाना है बे नंबर एक है तो अहीं एनु सोल्यूशन जुए के रीते करेलू है। आप क्वेश्चन नंबर पांच है आने यी रीते गुणाकार करी है गुणाकार कर छ एक सात थी जाए चार बार बे चौद थी जाए लस लीए तो छ आए थे अँ तरण गुणाकार अँ बे गुणाकार करिए तो आई रीते उमरी देवा छोटी भागा करिए तो आ रीते जैसे पची आ बीजू है बीजा में आप रीते करवाना है तरण ए बे वी अने चार ए बने उमरवाना है सात सात में बे बात कर पाँच आपसे पाँच में तरण बात करते माइनस तरण आपसे पची शू कर देवा ए बराबर तरण मुकता तो ए जगह तरण मूकी देवा पंदर आ जाए पंदर में तरण बात करिए तो बार आ जाए। आग जुए तो आप आ तीजो है तीजा में आप रीते करवाना बेनी बे घात ने चार तो डायरेक्ट डायरेक्ट लखवा तरणनी बे घात ए नौ और चार बे घात ए सोल ने गुणाकार कर एक सौ चुम्बालीस आ जाए। पची आ चौथु जे है आ रीते अव्यय पड़वाना है आने करिए तो के घात आए थे तरणनी तरणनी तरण घात बेनी पांचनी बे घात आ जाए। पची आग जुए तो पांचमा में जे आपेलू है आ आपने शू करवा प्रमाणित स्वरूप में आपवानु छे एक संख्या पाछड़ आपणे पॉइंट मूकी देवाना छे अने केटली संख्या पाछड़ लई गया एटले दस नी चार घात छे जेटली अंको आपणे पाछड़ लई गया छे पॉइंटनी पाछड़ केटला घात उमे करी देवाना एटले अहींया पण छे अहींया केटला एक बे त्रण चार पांच पांच छे एटला माटे दस नी पांच घात मूकी छे अने चार पॉइंट बे सौ छप्पन आवी जशे। पची आग जुए पांचनू ब जोए तो अँ पांचनू ब आपेलू है एम जे है निशानी करवानी छे तो आ आपणे बनाई शकवाना नथी केम के बे संख्यानो सरवाळो एक एक बाजू करता वधारे होवू जोईए एटला माटे आ बने उमेरीए तो एटले आठ थाय छे आनाथी वधारे नथी थतुं एटला माटे आ शक्य नथी। पची आ अहींया छे छ अने पचास आ दोरी शकाय छे तो आ शक्य छे आ करी देवाना। पछी अहीं लंबचोरस अने वर्तुळनी आकृतिओ माटे संमति रेखा संख्या जणावो अहीं लंबचोरसनी बे होय छे वर्तुळनी असंख्य होय छे ओके आ अहीं तीजामां जवाब आपशे बे अने चौथामां आपशे चार। पछी आना जोईए तो एफ बराबर सात अने बी बराबर दस अने ई बराबर पंदर आवे छे नीचेना खरा छे के खोटा ते लखो तो आ खरुं छे अने आ खोटुं छे। वीडियो सारूँ लाग्यो होय तो लाइक करवाना चेनल ने सब्सक्राइब करवाना मळीए बीजा वीडियो में। जय हिंद जय भारत बने मातरम।